आत्मा नो स्वभाव मोक्ष है, आत्मा नो स्वभाव मोक्ष है, तू करे नहीं आत्मा नो स्वभाव मोक्ष है, आत्मा नो स्वभाव मोक्ष है, तू करे नहीं दुख ज ना आए, दुख ना आए दुख थी मुक्ति मोक्ष આત્મા પોતાના સ્વભાવ આવી જાય મોક્ષ થાય. હા, એના વિશેષ ભાવમાં છે અત્યારે, એટલે અજ્ઞાન દશામાં આવ્યા છે, પોતે અજ્ઞાન નથી તો ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે, એટલે આ દુઃખો બધા સંસાર નડે છે. કઈ રીતે આ દુઃખો જેને નડતા હોય ત્યાં જઈએ એટલે આપણને કઈ, આપણે કહીએ કે અમારા દુઃખો બધા મટાવી દે મટાવી દે, પણ લોકો દુખ્યા હોય એટલે આપણે ત્યાં જઈને આપણને દુઃખ દુઃખ જાય ને, આપણું ન જાય ને, જે મુક્ત થઈ ગયેલા છે ત્યાં જઈએ આપણને મુક્ત કરી દે દુઃખો થી. મોક્ષ એટલે બીજું કઈ નહીં, મુક્તિ, સર્વ દુઃખો થી મુક્તિ. અને લોકો દુઃખ કોઈને ગમે નહીં, જીવ માત્ર ને દુઃખ ગમે નહીં, દુઃખ દુઃખ ગમે છે. નાના નાનું જીવડું હોય ત્યારે પણ દુઃખ ગમે છે, દુઃખ કોઈ જીવને ગમતું નથી. એટલે આ જીવો માત્ર સુખને ખોળે છે, પણ તે સુખ પાછો ટેમ્પરરી ફાવતું નથી, પરમાનન્ટ જોઈએ છે. પરમાનન્ટ સુખ એનું નામ દુઃખથી મુક્તિ, દુઃખથી મુક્તિ થઈ એનું નામ પરમાનન્ટ સુખ ઉત્પન્ન થયું, એનો મોક્ષ છે. કરી લીધી છે, ખાતરી કરી લીધી છે.
જયારે લોક કે આ દુઃખ ક્યાં છે, છતાં નહીં કંટાળો આવે તો જાણું કે આપણે અહીંયા આગળ ભાઈ નહીં આ વેપાર, એટલે પછી મોક્ષ નો વેપાર કરવો. અને જેને ગમતું હોય આ તે નિરાંતે ખાવું પીવું મોજ કરીને ફરવું. મનુષ્ય અવતાર પર જતો રહે છે, એ કઈ વધુ રહે છે. કર્મો પ્રમાણે માણસે ભોગવવું જ પડે છે, તો પછી કોઈ સંત ની વાણી થી કે કોઈ મહાન વ્યક્તિ ના આશીર્વાદ થી દુઃખ કે આપત્તિ દૂર કેમ થાય? જો થાય તો ગત જન્મ ની થિયરી કે વિધિ ના લેખ એ ખોટી વાત નહીં. તમારું કર્મ તો તમારે ભોગવવું જ પડે, સંત ને ભોગવવું પડે, તમારું ભોગવવું પડે. જે વિધિ ના લેખ જે શબ્દ વાપરીએ છીએ તે આપણું કર્મ જે આ ઇફેક્ટ માં આવી ગયું છે. ઇફેક્ટ ને કોઈ ચેન્જ ના કરે, આ તો સાયન્સ નો લો જ છે. ઇફેક્ટ ને કોઈ ના ચેન્જ કરે પણ કોઝ બંધ થઈ શકે. એટલે તમારી ઇફેક્ટ માં આવી ગયેલું કર્મ તમારે દુઃખ પડે કે સુખ પડે જે હોય એ તો ભોગવવા પડે, પણ પછી તમે અંદર જે નવું સૂક્ષ્મ માં નવું કર્મ ચાર્જ કરો છો તે બંધ થઈ શકે. એમનું કેવું એમ છે કે આ જે કર્મ છે વિધિ ના લેખ તો કોઈ પણ બદલી ના શકે. કર્મ જાતિ થાય છે, અજ્ઞાનતાથી થાય છે, અજ્ઞાનતાથી કર્મો થાય છે. એ અજ્ઞાન જતું રહે એટલે કર્મ થતા બંધ થઈ જાય, એટલે જૂનો કર્મ ભોગવવા પડે અને નવો કર્મ થાય નહીં. નવો કર્મ ના થાય એનું નામ જ મુક્તિ. નવો કર્મ ના થાય એનું નામ જ મુક્તિ. પણ એક સમજણ નથી પડતી કે વિધેય મુક્તિ વિધિ ના લેખ એટલે માણસ સારું બી કર્મ કરી શકે અને એના લેખ માં લખાયું હોય કે ખરાબ કામ કરી શકે. એમ કે છે કે મારું સારું કે ખરાબ જે પણ કરવાનું કર્મ હોય તે વિધિ ના લેખ માં લખેલું હોય તે પ્રમાણે થાય છે, પણ હવે ફરી
આપણે જાણવું જોઈએ કે હવે શું કરીએ તો પાસ થવાય. ઉત્પન્ન થયા ભગવાને કહ્યું છે કે અકર્મ કર્મ અકર્મ કર્મ કરે થતો અકર્મ કર્મ કરે થતો અકર્મ એ થઈ શકે. બધા બહુ માણસ થઈ છે. તમારે કરી છે એ બુદ્ધિ ની વાત બુદ્ધિ સમજાય એવી બધી નથી. અભી બહુ બુદ્ધિ થી વિચાર જાઓ આ તો સહજ વાત છે. અજ્ઞાન કરે બધું બોલ્યું છે. આ જગત આખું ભૂલ્યું છે ને તે અજ્ઞાનતાથી ભૂલ્યું છે. જો અજ્ઞાન જાય તો બધું કેળાતો. શેનું અજ્ઞાન? શું નામ આપું? અરુણભાઈ. હે અરુણભાઈ, ખરેખર અરુણભાઈ છો? ખરેખર અરુણભાઈ છો? કહેવાની દ્રષ્ટિએ બરોબર છે. કહેવાની દ્રષ્ટિએ બરાબર છે. હા, એ તો નામ તમારું અરુણભાઈ છે. જગત નું ઓળખવા માટે અરુણભાઈ નામ તમારું છે. પણ તમે ખરેખર હું અરુણભાઈ છું એવું માની બેઠા છો? ના, એક્ઝેક્ટલી મારો એ સવાલ છે આપણને કે કોઈ પણ માણસ કોઈ પણ કર્મ કરે કે કોઈ પણ વિચાર કરે, એ કર્મ એ વિચાર કયા સંજોગો માટે? સંજોગોથી માણસ બદલાય છે, સંજોગોથી માણસનું રૂપ બદલાય છે, વિચારો બદલાય છે, કર્મ બદલાય છે. મારું કહેવાનો મતલબ શું કે કોઈ એક માણસ, પછી એ માણસ સંત હોય કે માણસ કોઈ જ્ઞાની હોય, મારું પોતાનું એ થોડું ઘણું અજ્ઞાન હોય કે થોડું ઘણું જે જ્ઞાન હોય એ પ્રમાણે મને એમ લાગે છે કે કર્મની થિયરી પ્રમાણે માણસને ભોગવવું જ પડે છે. કોઈ સંત આવે કે કોઈ સાધુ પુરુષ આવે તો હું પોતે માનું છું કોઈ કોઈનું કઈ બદલી નથી શકતે. કે છે કે કર્મની થિયરી પ્રમાણે મારું એવું માનવું છે કે એને સારું કે નરસું એને પોતાને ભોગવવું જ પડે છે, એમાં કોઈ સાધુ આવે કે સંત આવે બદલી ના શકે. 100% ડિસાઇડેડ છે. એમાં ફેરફાર થાય નહીં. તમારી વાત 100% મંજૂર છે. હવે બીજી વાત આગળની વાત કરીએ છીએ આપણે કે ફરી એ તો લખાયેલું પડે, ફરી લખાય નહીં એટલે પછી વાંધો નહીં ને. લખાય એવું બને કે લખીને જ માણસ આવ્યો હોય ને તો લખીને જ એનું મૃત્યુ નિર્માણ કરવું હોય. બરોબર, મારું કે છે કે માણસનું મૃત્યુ પણ લખાઈને જ આવ્યું છે. કોઈ માણસ આવ્યું 5 વર્ષ પછી મરી જવાનો, કોઈ કે કહે છે કોઈ સંત આવીને. અચ્છા, મારું સમાધાન ના થાય તો અર્થ થશો? સમાધાન ના થતો પછી મેં મારો પ્રશ્ન પૂરો કરો. ત્યાંની છેલ્લી પળ સુધી હું કેટલા સારા કામ કરવાનો છું, કેટલા ખરાબ કામ કરવાનો છું એ વિવેક નિર્વિવાદ નક્કી કર્યા છે. કોઈ સંત કે સાધુ પુરુષ માં ફેરફાર કેમ કરી શકે? અને જો એ કરી શકતા હોય તો આપણા શાસ્ત્રો તદ્દન ચૂપ થાય. વિધિ ની લેખ બીજા કાચ અને બધું જો ભગવાને નિર્માણ કર્યું હોય એ માણસ મરે ત્યાં સુધી છેલ્લો શ્વાસ ત્યાં સુધી આટલા સત્કર્મો આટલા ખરાબ કર્મો આવા ને આવા વિચાર આવશે, આ માણસ આવા કામ કરશે, તો એ માણસ ને ફેરફાર કરી શકે તો વિધિ આખી ખોટી જ છે. બધી સાધુ કોઈ ફેરફાર કરી ના શકે. સમજાતું નથી કે
આ બધું અજ્ઞાનતાથી દુઃખો લાગે છે. દુઃખ છે જ નહીં આ દુનિયામાં, દુઃખ વસ્તુ જેવી હોતી જ નથી. ફક્ત અજ્ઞાનતાથી આ દુઃખો બધા ઉભા થયેલા છે. અજ્ઞાનતાથી શું નામ કહી દે? હું અરુણભાઈ, હું અરુણભાઈ છું ને. તે પહેલા પહેલી રોંગ બિલીફ બેઠી એટલે આ દુઃખ ઉભું થયું. તમે ખરેખર અરુણભાઈ નથી, માય નેમ ઇઝ અરુણભાઈ. એટલે આ કે ન જે તમે છો એ તમે તો આ સેલ્ફ ને રિયલાઇઝ કર્યું નથી. બધા કરી શકે નહી, બધા એટલે બધા પૂછાય હોય ને બધા થઈ શકે. એ તો જેનો બહુ ઉગ્રહ હોય અને જેને થતે આ ગમતું ના હોય, સંસાર કંટાળો આવતો હોય, તે રિયલ એક્ટ કરી શકે. બીજા લોકોનું કામ નહીં. એટલે તમે આપણે જે કહ્યું કે જો લખાયું આવ્યું હોય જે હોય તે જ કરી શકીએ એમ છે ને? તો મારો એક સવાલ આપણે છે, તો પછી કોણ ચેન્જ કરી શકવાનું હતું? હમણાં જ આપણે જવાબ આપ્યો કે જો લખાયું આવ્યું હોય જે થવાનું હોય તે જ થાય, તો પછી હું સાધુ સંતો માનું કેમ? જ્ઞાની પુરુષ મરે આપણે કહીએ કે સાહેબ મને અજવાળું ખરો, એ બધું અજવાળું થાય કામ થઈ જાય. બધું અજવાળું થાય ને કામ થાય, એક ચિંતા ના થાય. પછી એક ચિંતા ના થાય, પણ દુઃખ ના થાય, એક ચિંતા ના થાય. ખબર કે આપણે શું લખી લાયા છીએ, એટલે આપણે જે સાંભળીએ તો આપણે ખ્યાલ આવે કે આપણે આમાં છે. લખાયું ક્યારે કેવી રીતે? તમારા વિધિ ના લેખ લખેલા હોય, તમારા વિધિ લેખ વિધિ ના લેખ લખેલા હોય તે કોઈ તમે અપમાન કરે તો વિધિ ના લેખ લખેલા હોય તો અપમાન કરી શકે. અને અપમાન કરે તમને દુઃખ થાય ને થાય? હવે તમને વિધિ લેખ લખેલા અપમાન કરે તમને મારે નહી તો મને વાંધો નહીં, હું તો આશીર્વાદ આપું. તો બધું કર્મ ઉપર ખરું ને મોરબી, પાછું વિધિ ની સાથે કર્મ ની થિયરી ખરી કે નહીં? એટલે વિધિ ની સાથે પાછી કર્મ ની થિયરી તો ખરી કે નહીં? કર્મ થિયરી સાચી ને 100% સાચી, પણ તમને જે અપમાન કરવામાં આવે એવું જ અપમાન અમને અપમાન કરવામાં આવે, અસર ના કરે તમને અસર કરે ના આવે. આખી રાતે ઊંઘ ના આવે ના હે? આ વાંક દેખાતું નથી એટલે એવું લાગે છે, પણ જો દસમા કાઢી નઈ દ્રષ્ટિ કરી આવે કશું દુઃખ જ નહીં આ દુનિયામાં હોતું જ નથી. 15,000 માણસ અમારી પાસે દુઃખ રહી થયેલા માણસ, એક મિનિટ ચિંતા ના થાય. તો અરે સંસાર સારો ચાલે ઉઠો, અને આ લોકો અહંકાર થી સંસાર બગાડે પોતાનો. એટલે સમજવા જેવું જગત છે. આ જગત એમનો કોપાભાઈ નથી. આપણા જેમ જનક રાજા હતા ને, તે વિધિ ના લેખ પ્રમાણે રાજ ભોગવતા બધા, પણ જ્ઞાન ને લઈને એનું દુઃખ કશું અસર થતું નથી. એવો જ્ઞાન નો સ્વભાવ છે. એ જ્ઞાન મળવું તે જ છે, પુણ્ય હોય તો જ મળે છે, નહીં એમને મળતું નથી. એ ગપુ નથી ભગવાન અવતારનું પુણ્ય જાગે ત્યારે જ્ઞાન મળે. ભગવાન રામ ની વાત કરીએ, ભગવાન રામ તો બહુ શક્તિશાળી હતા, અને જેને ભગવાન કહીએ છીએ એમને તો એમને પણ વનવાસ વનવાસ કરવો પડે ને. એથી ભગવાન રામચંદ્રજી નું જોઈએ તો એ તો ભગવાન હતા, ખુબ શક્તિશાળી હતા,
ભગવાન કોઈ ધર્મજીવ કોઈ ભગવાન હતો નહીં આ દુનિયામાં. તો પછી ભગવાન પોતે રામ હતા તો પોતાનું દુઃખ પોતે કેમ ના કાપે છે? ભગવાન પોતે રામ પોતે ભગવાન હતા આત્મજ્ઞાન થયા પછી જ ભગવાન થાય. આત્મજ્ઞાન થયા પછી એ સામાન્ય માણસમાં ગણાય. આત્મજ્ઞાન ન થયું હોય એટલે કૃષ્ણ ભગવાન જયારે નાના પેટમાં હતા ત્યારે બીજી લેખ લખેલું અને એમને ભગવાન જેટલા જ્ઞાન આપેલું. બરોબર છે. કૃષ્ણ ભગવાન જયારે નાના પેટમાં હતા ત્યારે બીજી લેખ લખેલા જ્ઞાન થયું. મોટી ઉંમર થયા પછી જ્ઞાન થયું. એનો શું પુરાવો? એનો શું પુરાવો? મોટી ઉંમરે થયેલું એવું કોને ખબર છે? મોટી ઉંમરે જ્ઞાન થયેલું એવું કોને ખબર છે? તીર્થંકર સાહેબે આપ્યું જ્ઞાન એમને. એટલે પછી એમને કહ્યું કે આ પાંચ સાધુઓ તમે વાંધો. એટલે વાંધ્યા જ્ઞાન પ્રગટ થઈ ગયું. ત્યાર પછી આખું મહાભારત થયા પછી જ્ઞાન થયું છે. મહાભારત પહેલો જ્ઞાન જ મહાભારત પછી જ્ઞાન થયું હોય તો ગીતા લખાય ત્યારે કુરુક્ષેત્ર ઉપર જયારે પાંડવ અને કૌરવનું યુદ્ધ થતું હતું તે વખતે એમને જ્ઞાન આપી આખી ગીતા લખાય ને તેમાંથી. તો તે વખતે એમનું જ્ઞાન પૂર્ણ ન હોવું જોઈએ. જો પૂર્ણ ના હોય તો ગીતા એટલું આખું સંપૂર્ણ ગીતા એમના જ્ઞાન થયા પછી નું રચેલું છે. એ કુરુક્ષેત્ર વખતે નથી રચેલું. આ ગીતા ને એમનું પોતાને જ્ઞાન થયા પછી રચેલું છે. એટલે ગીતામાં કેટલાક પુરાવા છે એના તો સમજો તો. ગીતા એક્ઝેક્ટ સમજવા જેવી વસ્તુ છે પણ સમજવી બહુ અઘરી વસ્તુ છે. કઈ સારી વસ્તુ નથી. એમને પોતે જ કહ્યું છે કે હજારો માણસ એક વાંચશે તો એકાદ માણસ એના સ્થૂળ અર્થને સમજશે. સ્થૂળ અર્થે માણસ સમજી શકે. એ શું તો પછી એવા હજારો માંથી એવા સ્થૂળ માંથી એકાદ સૂક્ષ્મ, એવા હજારો માંથી એકાદ સૂક્ષ્મ તર, અને એવા હજારો માંથી પોતે સૂક્ષ્મ કહેવા માંગે છે કે હિન્દુ ધર્મ ની વિશે જે કઈ પુસ્તકો થોડું જ્ઞાન મારી પાસે જે છે સામાન્ય જ્ઞાન એ પ્રમાણે 5000 વર્ષ જૂનો પૃથ્વીની ઉત્પત્તિ મિલિયન લાખો વર્ષો પહેલા થયેલી. કૃષ્ણ ભગવાનની કે રામની વાતો કરી હિન્દુ ધર્મમાં તો 5000 વર્ષ જૂની થાય. એ વર્ષો પહેલા 10000 વર્ષ પહેલા કે 50000 વર્ષ પહેલા કયા ભગવાન હતા? અને દુનિયામાં તો ઘણા દેશો છે. બરોબર. બાઇબલ માત્ર 1900 આપણે આપણે આપણી પાસે ધર્મનો જો ઇતિહાસ જોઈએ તો કૃષ્ણ ભગવાન 5000 વર્ષ પર હતા, રામ એથી આગળના હતા. આ બાજુ જોઈએ તો ક્રિશ્ચિયન નો ધર્મ 2000 વર્ષ નો હતો, ઇસ્લામ છે તો 4000 વર્ષ નો. પણ આપણે પૃથ્વીની એજ જોઈએ, ઉંમર જોઈએ તો કે 50000 લાખ કેટલાય વર્ષો પહેલાની પૃથ્વીની ઉત્પત્તિની વાત છે. તો કે એ પહેલા રામ અને કૃષ્ણ ની પહેલા કયો ધર્મ હતો આપણા પૃથ્વી ઉપર? આ તો એનો ક્યાંય ઉલ્લેખ નથી. બધા ઉલ્લેખ છે. ઉલ્લેખ હતો આ જગત નથી. પોલમ પોલ જગત નથી.
જગત બિલકુલ કાયદેસર છે અને કૃષ્ણ જેવા નવ વાસુદેવ થયા છે. નવ વાસુદેવ ત્યાં 10 લાખ વર્ષમાં, દર 10 લાખ વર્ષે નવ વાસુદેવ થાય છે. એ નવ વાસુદેવ કૃષ્ણ જેવા થયા અને રામ જેવા બળરામ નવ થયા. સમજ ને? એવી રીતે આ જગત અને સ્વામી તીર્થંકરો થયા કરે છે. 63 તરાગા પુરુષો 10 લાખ વર્ષમાં થાય છે. તરાગા એટલે શ્રેષ્ઠ, જે મોક્ષે જવાના છે અને લોકોને ઉપદેશ આપી શકે એવા છે, આત્મજ્ઞાન સહિત છે, તેવા 63 પુરુષો હોય છે. 63માં 9 છે તે વાસુદેવ હોય છે. કૃષ્ણ વાસુદેવ કહેવાય, લક્ષ્મણજી વાસુદેવ કહેવાય, રામચંદ્રજી બળરામ કહેવાય, અને આમના કૃષ્ણના મોટા ભાઈ હતા બળદેવ, એ બળરામ કહેવાય. એવા 9 બળરામ હોય છે, 9 વાસુદેવ હોય છે, અને 9 પ્રતિ વાસુદેવ. પ્રતિ વાસુદેવ એટલે પ્રતિ નારાયણ, જેને રાવણ કહેવામાં આવે છે, જેને જરાસંઘ કહેવામાં આવે છે, એ લોકો 9 થયેલા છે. એ 9 મોક્ષે જવાના પાછા. એ કે આ લોકો નિંદા કરવા જેવી ચીજ જ નથી. એ કારણ કે મોટા બહુ સાયન્ટિસ્ટ, વિજ્ઞાની હતા એ લોકો. આ લોકો નિંદા કરવા, નિંદા કરવા જેવા એ નથી. રાવણ કે જરાસંઘ એ હંમેશા વાસુદેવના પ્રતિ વાસુ ઉત્પન્ન થાય અને એમના ઝઘડા ચાલ્યા કરે અને તેનો ઇતિહાસ ચાલ્યા કરે, પણ બંને સાથે મુક્ત પુરુષો કહેવાય. એ જેવી વસ્તુ હતી, આ દુનિયામાં 10 લાખ વચ્ચે 63 પુરુષો થયા જ કરે છે, અને બીજા જ્ઞાનીઓ તો પાર વગેરે થાય છે. આત્મજ્ઞાન ઉપરના જ્ઞાનીઓ એ ઘણા થાય છે. જો હવે બીજો છેલ્લો સવાલ બીજા ભાઈ કે આર્યવર્તની ભૂમિ, આપણે આર્યો ભારત ઉપર ચઢાણ થયું એ બધા અનાર્યો હતા, એવા દુનિયાના બીજા બધા દેશો પણ પૃથ્વી પર હતા. જો ભગવાન રામ ઓમનીસેન્ટ, ઓમનીપ્રેઝન્ટ, ઓમનીપોટન્ટ હોય, કે રામ કે કૃષ્ણ એ બધા હતા ત્યારે એ રામ તો જો સર્વવ્યાપી હતા અને બધે જ રહેલા હતા, તો કે એક વખતે હિન્દુસ્તાનમાં એ હતા ત્યારે બીજા દેશોમાં, કે જે આ ઇન્ડો ઇન્ડિયન કહીએ, આદિવાસીઓ કહીએ, એ બધાને કયા ભગવાનનો ધર્મ હતો? અને આ જે છે તે દરેક આટલા બધા ધર્મો છે, ભગવાન તો એક છે, અને આટલા બધા ધર્મો છે તો એ કેમ થયા છે? એની ઉત્પત્તિ શા માટે થઈ? અમુક ક્વોલિટી ના એક ચેન્જ વડે લેવામાં આવે છે, બાકી બધા ના વિચાર જુદા. વિચાર જેટલા વિચાર એ પ્રમાણે ધર્મ જુદા, એટલે દરેક ના ધર્મ જુદા જ હોય. સમજ ને? બધા વિચાર એક, અને બધા જયારે વિચાર એક થાય ત્યારે આત્મજ્ઞાન થાય, ત્યારે વિચાર લગ્ન થઈ જાય, ત્યારે ધર્મ એક થાય. ને ત્યાં સુધી બધા જુદા જ હોય, પોતપોતાના સ્ટેન્ડર્ડમાં હોય. ફર્સ્ટ સ્ટેન્ડર્ડ, સેકન્ડ સ્ટેન્ડર્ડ, થર્ડ સ્ટેન્ડર્ડ, આ બધું સ્ટેન્ડર્ડમાં લોકો ફર્યા કરે. એકદમ કઈ આ ગ્રેજ્યુએટ થતું નથી. આ ધર્મનો સ્ટેન્ડર્ડ બદલાયા જ કરે છે. ફર્સ્ટ સ્ટેન્ડર્ડ, સેકન્ડ સ્ટેન્ડર્ડ, થર્ડ સ્ટેન્ડર્ડ, ફોર્થ સ્ટેન્ડર્ડ. એક હિન્દુસ્તાન એટલું જ પુનર્ધર્મ સમજે છે, એ છતે હાયર હાયરમાં છે. શું? અને લોઅરમાં છે બધા, હાયર એજ્યુકેશનમાં. હિન્દુસ્તાન એટલું જ પુનર્ધર્મ સમજે છે, એટલે હાયર લોઅર હાયર એજ્યુકેશનમાં છે. શું છે? પુનર્ધાત્મિક બાબતમાં. અને આ બધું લોઅરમાં છે, અને ભૌતિક બાબતમાં આગળ બહુ વધેલા છે, અને હિન્દુસ્તાન લોઅરમાં છે. કયો? એટલે જુદા જુદા ધર્મ હોવા જ જોઈએ. બાળક તે બાળકનો ધર્મ હોય, નાનું છોકરું 2 વર્ષનું નાગું ભરે તો એને ગુનો કહેવાતો ગણ નથી, અને 30 વર્ષનો માણસ નાગો ભરે ગુનો કહેવાય છે. પોતપોતાના ધર્મમાં જ છે જગત, ધર્મની બહાર ચલાવવા દેવું જેવું છે નહીં. જે ત્યાં છે તે ત્યાં જ બરોબર છે. બીજા કોઈ પ્રશ્નો છે?
જે ભાઈ પૂછ્યું લખીને આપે તો પણ વાંધો નથી, ચિઠ્ઠી લખીને આપે તો પણ. જ્ઞાન ની પ્રતીતિ કાયમ રહે તે માટે શું કરવું? અત્યારે કેવી રહે છે તમને? ભૂલો બહુ પડી જાય છે. ભૂલો બહુ પડી જાય છે. જ્ઞાન માં ભૂલ ના થાય. જ્ઞાન નો પ્રકાશ માં હંમેશા કોઈ પ્રકાશ ની જેટલી લાઈફ પાડીએ એટલી બધી અટવાવાળી હોય, અને અજ્ઞાન ની જેટલી સ્લાઈસ પાડીએ એ બધી અંધારાવાળી. જ્ઞાન ની પ્રતિ થઈ જાય એટલે કાયમ જ હોય બધા, નહીં તો બધી થઈ નથી એમ માની લેવું. તો થોડો વખત રહે ત્યાં સુધી સુખ લાગે, થોડો વખત રહે ત્યાં સુધી સુખ લાગે, પછી ભૂલો પડી જાય. થોડો વખત રહે ત્યાં સુધી સુખ લાગે, પછી ભૂલ પડી જાય. એટલે એનો જ્ઞાન નો, એ તો આપણું માનેલું જ્ઞાન, આપણું માનેલું જ્ઞાન. બીજાને કહી દે એક્સેપ્ટ ના કરે. જ્ઞાન એનું નામ કહે કે એક્સેપ્ટેડ હોય એટલે કાયમ જાય નહીં. જ્ઞાન એટલે પ્રકાશ અને અજ્ઞાન એટલે અંધારું. ઠોકર વાગે ઘરી બોલાડો તો ઠોકર વાગે તો અંધારું છે. હા પણ લીધેલું છે તો પછી કાયમ રહેવું છે. કોતો પછી તો આજ્ઞા નહીં પાડતા. આજ્ઞા પાડે તો પછી વાંધો લાવે. આજ્ઞા પાડે નહીં તો વધુ તો પછી કાયમ દે. આજ્ઞા પાડી દે ના પડી દે. આજ્ઞા પાડે કાયમ દે. ટ્રાય કરું છું છતાંય ભૂલો થાય છે. ટ્રાય કરું છું, પ્રયત્ન કરું છું છતાંય ભૂલો થાય છે. ના પડે આજ્ઞા પાડી દે. પાંચ આજ્ઞા કેટલા કલાક મને ભેગા થયેલા? બે કલાક આટલું રહેશે ને, બે અઢાવી છે. બે કલાક તમારે બે કલાક મળ્યા તો આટલું રહેશે. તો જો છ મહિના મળો તો ફરી બેસી દેજો આપડે. આઠમી તારીખે ફરી બેસી આવતીકાલે છે. આવતીકાલે વધી જશે બધા. એવું છે શું ભાઈ નું નામ? શું ભાઈ? અરુણભાઈ. પહેલું તો આપડે એવું છે, અહીંયા તમે અમેરિકા સુધી આયા, હિન્દુસ્તાન માંથી અમેરિકા સુધી આયા. એરોપ્લેન માં દસ હજાર રૂપિયા ખર્ચ કરી અને અહીંયા આવો છો. તો આ દુનિયામાં કઈ વાસ્તવિક જાણવું જોઈએ કે ના જાણવું જોઈએ? વાસ્તવિક કે અંધશ્રદ્ધા જાણવી છે. શું વાસ્તવિક જાણવી મને કહો. ઊંચું કરો, ઉપર નું ઊંચું કરો. હા એ જરા ઊંચું કરો. બસ વાસ્તવિક શું જાણવું? બસ બરોબર. વાસ્તવિક શું જાણ્યું? આ દુનિયા કેટલી ચીજો વાસ્તવિક જાણવા જેવી છે કે આ દુનિયા કોણે બનાવી, શા માટે બનાવી, આપણે કોણ છીએ, આ બધા કોણ છે,
શું લેવા દેવા છે? અમારે આ દુઃખો થી કેમ મુક્તિ થાય? આ દુઃખો ગમતા નથી એ તો દરેક માણસ અભિપ્રાય આપી શકે કે આ દુઃખ ગમતા નથી, જી માત્ર ભે એટલે આ દુઃખો થી કેમ મુક્ત થાય એવી જ બધાની ઈચ્છા છે. તો એના માટે આ જગત ને વાસ્તવિક જાણવું જોઈએ. અત્યાર સુધી જાણ્યું છે એમાં એક અક્ષરે સાચો નથી. અત્યાર સુધી જાણ્યું છે એક અક્ષરે સાચો નથી, વાસ્તવિકતા નથી. તો વાસ્તવિક જાણવાની ઈચ્છા થાય ખરી? વાસ્તવિક જાણનારા માણસો જો કોઈ એમ કે મેં જગત જાણ્યું છે તો હું એને ઈભો કઈક કહું, લંબી માણસ કહું. કારણ કે જ્ઞાની હોવાનો દાવો કરનારા માણસ અજ્ઞાની હતો હોય મંદિરમાં કે એવા સ્થળે આવવાનું કારણ શું? કે કાં તો અમારામાં અજ્ઞાન છે કે અમારામાં ઘણી ઘણી બધી બહુ ખામીઓ છે માટે જ અહીંયા આવીએ. પણ આગળ આવીને અમે એમ કહીએ કે અમે સર્વસ્થિત છીએ, અમે બધું જાણીએ છીએ, તો બરોબર અહીંયા આવવાની કઈ જરૂરત નથી અમને. એટલે આપના જેવા માણસો તરફથી કઈ જ્ઞાન મળે કે મંદિરમાં આવવાથી મનની શાંતિ મળે એટલા જ માટે બહાર આવે. બાકી મંદિર છોડીને બહાર જઈએ એટલે પાછા હતા એવા ને એવા જ. એમ કે છે કે અમે જે અહીંયા મંદિરમાં આવીએ છીએ આપની પાસે સાંભળીએ છીએ કે અમારે અજ્ઞાન છે એટલા માટે જ આવીએ છીએ, જ્ઞાન હોય તો અમે આવીએ જ નહીં ને, એટલે અમારી પાસે વાસ્તવિક જ્ઞાન નથી એમ એમનું કહેવું છે. અમારી પાસે વાસ્તવિક જ્ઞાન નથી હોય તો પછી અમે અહીંયા આવીએ જ નહીં કે બરોબર છે. એવું નહીં, એ વાસ્તવિક જ્ઞાન નથી કહેતો, વ્યવહારનો વાસ્તવિક જ્ઞાન. એટલે ભગવાન શું છે એ તો હોવું જોઈએ સાધારણ. ભગવાન શું છે, આ દુનિયા કોને બનાવી, એવું તેવું તો હોવું જોઈએ ને. બીજું બધું ના હોય ચાલે. બરોબર, સંસારમાં રહેતા એટલું જાણવું જોઈએ કે ના જાણવું જોઈએ, તમને કેમ લાગે? બરોબર છે, પણ આ વિશે એટલો ગુઢ છે કે અનેક પુસ્તકો અનેક ભાષામાં અનેક જ્ઞાનીઓ લખી ગયા છે. ભગવાન કોણ છે હજી સુધી કોઈ એમ કહી નથી કે ભગવાન કોણ છે. અને જો કોઈ કહી શક્યું હોય તો આઈ વુડ લાઈક ટુ નો કે કોઈ પુસ્તક કે કોઈ શાસ્ત્ર કે કોઈ એમ કહી નથી શક્યું કે ભગવાન આ છે. અને આ બાબતમાં જો કોઈ કહી શકે તો મને જાણવાનું ગમશે. ગમશે તો પછી બીજા બધાને અડચણ નહીં આવે ને કોઈ? ના, કોને, બધા તો જ્ઞાન માટે જ આવ્યા છે ને, બધા જ્ઞાન માટે જ આવ્યા છે ને. ત્યાં ફોરેનના સાયન્ટિસ્ટો બધા પૂછતા હતા કે અમારા ક્રાઇસ્ટે કહ્યું છે ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ, એમાં આપનું શું મંતવ્ય છે? મને પૂછ્યું એટલે મેં કહ્યું ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. બાય ફેક્ટ ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ વિજ્ઞાન જેવું થયેલું જગત છે. ત્યાર પછી પૂછવા મળ્યા કે ભગવાન નથી, તમે ભગવાન કરતા તારે એવું નથી જગત. તો ભગવાન છે તો આ જગત છે, આ લાઈટ જ ભગવાનનું છે બધું. આ લાઈટ નહીં, મૂળ જે લાઈટ છે એ ભગવાનનું છે. તો મને કહે ક્યાં રહે છે? ત્યારે તમને શું લાગે છે? ત્યાં ઉપર રહે છે ને? ઉપર તો કોઈ બાપો નથી, હું બધે ફરી આવ્યો. આ વગર કોમ કઈ પોલ માં તું મને કહી દે એડ્રેસ આ તકે નહીં એડ્રેસ નહીં આપતો. તમે ગપ્તે ગપ્પા શું કરો છો? તાર મારે કે સાચું એડ્રેસ આપજો. મેં કહું લાઈક ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, નોટ ઇન ક્રિએશન. એ ક્રિએશન મેન મેડ છે, એ ક્રિએશનમાં નથી. હવામાં છે, પાણીમાં છે, બધે ભગવાન છે. પણ તેમાં ક્રિએશનની અંદર છે, ક્રિએશનની બહાર નથી ભગવાન. આ ક્રિએશનમાં નથી. એટલે ક્રિએશનની અંદર પોતે શુદ્ધ ચેતન રૂપે રહેલા છે. આ હું તને તમને છેલ્લામાં છેલ્લી વાત કહું છું, ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ ધીસ વર્લ્ડ, ક્રિએટર નોટ કુંભાર થાય છે. તો આપણા લોકો જેમ તેમ આપણા આપણા નાના બાળકો સમજે કે ભગવાન બનાવ્યું અને મોટા સંતો કે ભગવાન બનાવ્યું, એવું છે એને ચલાવી ના લેવાય. એને શા માટે બનાવવું પડે આવું? અને પોતે આવી મહેનત કરે જ નહીં તો ભગવાન તો ભગવાન છે, પરમાનંદી છે. ત્યાં કહે એને શું કરે છે? ત્યાં કે દરેક જીવને એ પ્રકાશ આપે છે, દરેક જીવમાં રહી અને બધાને પ્રકાશ આપે છે. તમને જેટલું અનુકૂળ આવે તે પણ કરો, જોખમદારી તમારી. અને પછી સંસાર ના થાય તો તમે બૂમ પાડજો. તો તમારે પ્રાર્થના કરજો કે જેથી હું તમને એવો માર્ગ બતાવી દઈશ. એટલે ભગવાન તો ભગવાન જ છે. આ લોકો મારે લોકો અક્ષય સાચો નથી, ઠોકાઠોક છે, એનું દુઃખ થાય છે.
તમને સમજવું જોઈએ. ગોડ ઇઝ નોટ ધ વર્લ્ડ ઇઝ ધી પધર ઇટ સેલ્ફ પધર થયેલું છે. એ હું જાતે જોઈને બોલું છું. આમાં કે નહીં અંદર એમાં કે હું જોઈને બોલું છું. ધ વર્લ્ડ ઇઝ ધી પધર ઇટ સેલ્ફ. ગોડ હેઝ નોટ પધર ધીસ વર્લ્ડ એટ ઓલ. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. એટલે જાણે તો વાસ્તવિક જાણે તો ઉકેલ આવે ને તો એટલો ઉકેલ જ ના આવે ને. અત્યાર સુધી બહુ બધી અત્યાર સુધી આવું ચાલ્યું કોલમ કોલ, પણ કોલમ કોલ ન જાણવા દેવું જોઈએ. આપણે જાણવું જોઈએ અને ભગવાન અંદર ક્રિયેટિવ અંદર છે એટલે આપણે કોઈ ક્રિયેટિવ મારતા વિચાર કરીએ અને ઉપર ભગવાન છે ક્રિયેટિવ મારવામાં હરકત જ નહીં. આ સમજ માં ને ખરેખર ક્રિયેટિવ માં જ છે. મળ્યા જ નહીં આપણાથી જો અને માર્યો હોય તો પસ્તાવો કરવો જોઈએ. જો પંચ મહાભૂત નું આ તત્વ બનેલું છે આપણું શરીર, તો એ પંચ મહાભૂત જે તત્વો છે એને કોણ બનાવનાર? આપણું આ શરીર પંચ મહાભૂતો નું બનેલું છે તો એ પંચ મહાભૂતો ને બનાવનાર કોણ છે? આ પંચ મહાભૂતો નું બનેલું છે એ વિવરણ છે. વિવરણ છે ખરી રીતે છ વસ્તુ નું બનેલું છે. આ છ વસ્તુ ખબર નહી મહાભૂતો નહી. મહાભૂત તો એક જ છે, એક જ મહાભૂત છે. બીજા પાંચ વસ્તુઓ છે તેને તેનું આ બનેલું છે આખું ખબર ને. એટલે આ છે તે પાણી એને પંચ મહાભૂત માં ચાર મહાભૂત પાણી પછી હવા પૃથ્વી અને અગ્નિ આ ચાર ભૂતો છે એ એક જ વસ્તુ છે. એ રૂપી કહેવાય છે ને રૂપી તત્વ. રૂપી તત્વ એ ચાર એક અને એક આકાશ બે બે તત્વો જ છે. આ પાંચ મહાતત્વો એ બે તત્વો ને પાંચ ને જુદો પાડે છે એ લોકો એ સમજવા માટે. શરીર છે બે તત્વો છે પેલા ચાર એક જ તત્વ માં સમાય છે. ચાર રૂપી કહેવાય છે રૂપી અને વિનાશી છે એ ચાર. ઉત્પન્ન થાય છે વિનાશ થાય છે, ઉત્પન્ન થાય છે વિનાશ થાય છે એની અવસ્થાઓ છે અને મૂળ સ્વરૂપે એ સનાતન છે. એ ચાર જે છે એ મૂળ સ્વરૂપે સનાતન છે અને અવસ્થા રૂપે દેખાય છે એ નાશ થયા કરે છે. એટલે માણસ બારી મેળે કે ગમે તે કરે લાકડા બારી મેળે તો પણ એનો કઈ મૂળ વસ્તુ જતી નથી અને અવસ્થા નાશ થાય છે અને પરમાણુ એટલા ને એટલા જ રહે છે. જેને આ અણુ કે છે ને અણુ તે અણુ થી એનો વિભાજન કરતા કરતા અણુ પરમાણુ સુધી જઈ શકે તો પરમાણુ એ ચાર વસ્તુનું મૂળ સ્વરૂપ પરમાણુ છે. આ તો પાણી જળ પછી હવા અગ્નિ અને પૃથ્વી એનું મૂળ સ્વરૂપ પરમાણુ છે. એક જ પરમાણુ માંથી આ વસ્તુ ચાર બની છે અને બીજું આકાશ તત્વ એ સ્વતંત્ર તત્વ. બીજું ત્રીજું અહીંથી લાભા લઈ જવા માટે અહીંથી જવા આવવા માટે બીજું તત્વની જરૂર છે. હેલ્પિંગ તત્વ જેને ગતિ 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 કરાવડી શકે. ગતિ ગતિ કરાવી શકે આપણું એ ગતિ કરાવનારું તત્વ છે. જો ગતિ કરાવનારું તત્વ છે તો ગતિ જ કર્યા કરશે સ્થિર નહીં થાય તો બધું સ્થિર કરાવનારું તત્વ છે. એટલે બે ને ચાર અને પાંચમો ટાઈમ છે ટાઈમ કાળ અને છઠ્ઠો આત્મા ચેતન. હા એક ચેતન દ્રવ્ય એ ભગવાન સ્વરૂપે છે કારણ કે એટલું જ ચેતન છે. બીજા બધા જળ છે બીજા બધા જળ છે પણ જળ પોતાના ગુણધર્મ સહિત છે. ગુણધર્મ છે અને તે અવિનાશી હોય તો એને વસ્તુ કઈ છે? સત વસ્તુ. સત વસ્તુ સત એટલે અવિનાશી. એટલે આ સત તત્વો થી આ જગત ઉભું થઈ ગયું છે બધું અને
એક એક ફરિયાદ કરે છે, એટલે એનાથી બધા અવસ્થા ઉત્પન્ન થાય છે, એનાથી આ જગત માં ખૂબ થઈ ગયું. વિશેષ પરિણામ, વિશેષ પરિણામ, એ વિશેષ પરિણામ ઉડી જાય તો બધા શું તેનું તે જ છે. એમાં કશું આત્માને કશું બગડ્યું નથી. આત્મા શરીરમાં હોવા છતાં એનો એનો સાથે કમ્પાઉન્ડ સ્વરૂપ થયું નથી. આ શરીરમાં ભેગું હોવા છતાં કમ્પાઉન્ડ થયું નથી. જો કમ્પાઉન્ડ થાય તો આત્મા ફરી જડે નહીં, પોતાના ગુણધર્મ ખોઈ નાખે. એટલે આત્મા આમાં સંયોગી પદાર્થ છે. બધા બધી વસ્તુ અથવા ભેગા થાય ને સંયોગી છે, એટલે બસ છૂટું પાડી શકે જ્ઞાની પુરુષ. અને છૂટું પાડી આત્મા જુદો કરી આપે. આત્મા ચોખ્ખો છે, સ્વચ્છ છે, ફક્ત બિલીભ્રમ છે. બિલીભ્રમ છે. શું નામ થયું? હું અરુણભાઈ છું. ફર્સ્ટ રોંગ બિલીફ. હું આ ભાઈ નો ધણી થયું. સેકન્ડ રોંગ બિલીફ. આ છોકરા ને ફાધર થયું. ત્રીજી રંગ બિલી. મારો મામા થયું. ચોથી રંગ બિલી. કેટલી રંગ બિલી બેઠી છે. હવે રંગ બિલી એટલે મિથ્યા દર્શન, અને એના સામે રાઈટ બિલીફ જોઈએ. એટલે સમ્યક દર્શન હોવું જોઈએ. એટલે સમ્યક દર્શન રંગ બિલી ફ્રેક્ચર થાય ત્યારે સમ્યક દર્શન ઉત્પન્ન થાય. ખરેખર આપણે કોણ છીએ એવી દ્રષ્ટિ બદલાઈ જાય, અને દ્રષ્ટિ બદલાઈ જાય તો મુક્તિ થઈ જાય. બસ બીજું કોમાં છે નહીં. આ એક એક છે ભૌતિક દ્રષ્ટિ છે, બીજી આત્મદ્રષ્ટિ છે. બે દ્રષ્ટિ વિભ્રમ છે, સામસામી છે. અને જ્ઞાની પુરુષો દ્રષ્ટિ ભેર કરી આપે ને. આ તો તે જ છે. આત્માનો ઉદ્ધાર કેવી રીતે થાય? પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે થાય? સંસારમાં રહીને પ્રભુ સાથે એકાગ્રતા કેવી રીતે પ્રાપ્ત થાય? ઉધાર થયો નથી આપવાનો કરતી એ ચીજ ખબર પડે નહીં થયો. કયા પ્રભુ ની પ્રાપ્તિ કરી છે? પ્રભુ ની પ્રાપ્તિ કેવી થાય તમે કહો છો? કયા પ્રભુ ની પ્રાપ્તિ કરી તમારે? શંકર ભગવાન. શંકર ભગવાન ની શંકર શંકર ભગવાન એકાગ્રતા થતી નથી. શું કરે પ્રભુ સાથે એકાગ્રતા? શું થાય છે? કેટલી વાર કહેવો તો અડધો કલાક રહે છે. કેટલા કલાક લેવો તેમાંથી? પછી ગણવા બેઠા તે ઘરે એકાગ્રતા રહે કે ના રે? એકાગ્રતા રાખવાની શક્તિ તો છે, એકાગ્રતા રાખવાની શક્તિ તો છે. પણ કેમ રહેતી નથી?
ગૌરવ બહુ તેથી છે જબરદસ્ત, એટલે ત્યાં એકા કરતા રે ક્યાં છોકરો આવે ના જુએ ભૂલ પડે. એટલે પ્રીતિ હંમેશા ભગવાન પર પ્રીતિ વધે ને ત્યારે એકા કરતા રે. જો બંધ કરી નાખે તેનો ગુના આવે છે તો ગણે ને.
પેલા પેલા કાયદા જાણવા જોઈએ બધા, જેમાં રોડ ના ટ્રાફિક ના કાયદા ના જાણતા હોય તો અથડી પડે ને. હા તો તો બધા કઈ અથડાશે બહુ ચોક્કસ હશે. કોમાં અથડી જાય કારણ કે આ કાયદા વાંકે દેખાતા નથી ને, વાંકે દેખાતા નથી. એક્સિડન્ટ કઈ નાખે છે ગરબા ઉપર કરે નહીં મતભેદ એટલે માત્ર વટર અથડાવી મોટર અમામી અથડાવી એમને મતભેદ. પણ ગોબો ના પડ્યો, બહુ ગોબો ના પડ્યો, પણ અથડી કરી ગયા છે. મતભેદ પડે ખરા તો પછી મોટ પાસે ગોબા કીધું ઉઠાવ્યો હતો આપણે આવતા હોય અને મકાન ઉપરથી હિન્દુસ્તાન પર મકાન પર નરિયા હોય છે ને, મકાન ઉપરથી નરિયું પડ્યું આપણા માથા ઉપર અને લોહી નીકળ્યું તો આપણે કોઈ જણ મતભેદ કરીએ કેમ? એમ આ જે વાગે છે ને એ નર્યું જ છે, તમને હવે નહીં પડવાની આવું કરો. કારણ કે જેના મનમાં થાય છે તે મનમાં એમ થાય મારે આવડું ક્યાં બોલી જવાય એવું, એટલે નરી છૂટી જાય છે એના હાથમાંથી. પડે છે હવે તો આગળ તો નરી સમજો તો ઉકેલ આવે, ને તો ઉકેલ ના આવે. આ તમારી જોડે કોણ વાત કરે છે? તમારી જોડે વાત કોણ કરે છે? દાદા ભગવાન જો વાત કરતા હોય તો આ મહારાજ એવી વાત કરે. હું હમણાં ઉઠી ને તો મહારાજ એવી વાત કરશે એટલે 2000 માં દાદા ભગવાન 2000 થઈ ગઈ, કિંમત થઈ ગઈ. અહંકાર એટલે હું બોલ્યો અને મારા અહંકાર ને તમે માલિકી નહી ને, અને ઘર ઘર ટેપ રેકર્ડ જ છે, હું એક્ઝેક્ટ કહેલું છું. જો આ જગતમાં પહેલી વખત હું બહાર પાડું છું કે આ ઓરિજિનલ ટેપ રેકર્ડ છે. એ સાયન્ટિસ્ટો બધા વિચારવા આવી ગયા કે આ ટેપ રેકર્ડ બધા એ ટેપ રેકર્ડ છે. શું કહું તમે બોલો તે ટેપ રેકર્ડ છે, પણ તમને તો એક પણ એમ સારું બોલ્યા હતા કે શું કેવું ધડ બોલ્યો અને ખરાબ બોલ્યો હતા કે શું કરવું કે બોલી જ હોય કે ખરાબ બોલે તો એવું બોલે. જીવન સાર્થક થઈ જાય એવું કરવું જ નહીં. એના ફાધર નું થઈ ગયું છે, એના ફાધર નું તો બહુ સરસ થઈ ગયું છે. નામ લખાઈ દેજો. ભગવાન પ્રાપ્તિ કરવા માટે હિમાલય પર જવું પડે કે એકાંત માં ધ્યાન કરવું પડે, અમે લોકો સંસ્થામાં એવું સાંભળ્યું છે કે ભગવાન પ્રાપ્ત કરવા માટે હિમાલય માં જતું રહેવું પડે, જંગલ માં જતું રહેવું પડે, એકાંત માં રહેવું પડે. હવે અમે બધા તો સંસાર માં રહીએ છીએ, અમે ક્યાંય આ ડાળા એકાંત માં જઈ શકીએ નહીં, ભગવાન યાદ આવે નહીં. જે જોઈતી ચીજ મર્યાદ કરે વસ્તુ યાદ જ કરવું ના પડે, મેરેજ બધી ચીજો આયા કરે એટલે કોઈ ચીજ ની કમી ના હોય. એ જમાનામાં બહાર જતું રહે ત્યારે આ દુનિયાથી પોતે ભગવાન માં એકાગ્ર કરી થઈ શકે, નહીં તો થઈ શકે નહીં. ઘેર પણ અત્યારે તો ફળના કંટ્રોલ, ફળના કંટ્રોલ એટલે આખો હજારો એમાં ને એમાં અડચણ માં જ રહેતો હોય.
એટલે ઘેર બેઠા ભગવાન અત્યારે પ્રાપ્ત થાય હોય કલયુગ. કલયુગમાં ઘેર બેઠા ભગવાન પ્રાપ્ત થાય. અરે તો આ હિમાલયમાં જાય કશું ભરે નહીં, તો જાય ને તો ત્યાં પાછું ગુલાબના છોડ રોપે. ઘેર બે ભાઈ ને એક છોકરો